नमस्कार, आप देख रहे हैं जीटीवी न्यूज। साइंस सिटी में कोरोना वायरस पर एक सूचनात्मक व्याख्यान हुआ। साइंस सिटी अहमदाबाद और गुजरात काउंसिल ऑफ साइंस सिटी गुजकोस्ट द्वारा 12 मार्च को संयुक्त रूप से साइंस सिटी में साइंस मैटर्स कोरोना वायरस को समझने के लिए विशेष व्याख्यान का आयोजन किया गया और सुरभि मदान ने साइंस सिटी में 200 प्रतिभागियों को संबोधित किया। डॉक्टर सुरभि ने भारत में फैली घबराहट पर चिंता व्यक्त की। उन्होंने कहा कि लोग घबराहट के साथ मास्क का स्टॉक कर रहे हैं। यदि आप कोविड-19 के साथ बीमार हैं, विशेष रूप से खांसी, या आप कोविड-19 पीड़ित की देखरेख कर रहे हैं तो आप मास्क पहनना अनिवार्य हो जाता है। यूरोपीय और एशियाई देशों में विपरीत भारत में कोरोना वायरस कोविड-19 का कोई दुर्भाग्यपूर्ण मामला नहीं है। गुजरात में अभी तक कोई मामला दर्ज नहीं किया गया है। कोरोना वायरस जे छे ए एक पेन्डेमिक घोषित करी दीधु छे। गई काले वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशने पेन्डेमिक एटले आखा वर्ल्ड में मेक्सिक घणा बधा कंट्रीज अफेक्ट थया छे आ वायरस थी। ઇન્ડિયાની અંદર પણ 73 કેસીસ સવાર સુધીમાં થઈ ગયા છે, તો હવે આ એકદમ ઇટ ઇઝ ધ રાઇટ ટાઈમ કે આપણે પ્રોટેક્ટિવ મેઝર્સ જે લેવાના છે તો આ વાયરસ આગળ ના ફેલાય, એમાં 3 વસ્તુઓનું મેઇન ધ્યાન રાખવાનું છે। પહેલી વસ્તુ તો એ કે આપણને કોઈ પણ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના લક્ષણો હોય, ધારો કે શરદી, ઉધરસ, તાવ, તો પોસિબલ હોય બહાર જવાનું એવોઇડ કરો, તો તમારું જે ઇન્ફેક્શન છે એ બીજા લોકોને ના ફેલાય। કોઈ પણ સામાન્ય શરદી, ઉધરસ, ખાંસી કોરોના નથી, બી નથી જવાનું। કોરોના રક્તના લક્ષણો પણ એ જ હોય છે જે નોર્મલ સ્વાઇન સિઝનલ ફ્લૂના જે લક્ષણો હોય છે, પણ દરેક શરદી, ઉધરસ કોરોના વાયરસ નથી એટલે બી નથી જવાનું। પણ તમારે બાકી લોકોને એ ના થાય એનાથી પ્રિવેન્ટ જે કરવા માટે તમારે કોશિશ કરો કે તમે ઘરે જ રહો, કે તો બહાર જવાનું હોય તો માસ્ક પહેરીને, જે સાદું માસ્ક આવે છે એ પહેરીને બહાર નીકળો। બીજી વસ્તુ જે ધ્યાન રાખવાની છે એ હેન્ડ હાઇજીન કહેવાય અમારી લેંગ્વેજમાં, એટલે હાથ ચોખ્ખા રાખવાના, જેટલું પોસિબલ હોય એટલું વધારે ટાઈમ તમારે હેન્ડ વોશિંગ કે તો હેન્ડ સેનિટાઇઝર એટલે સાબુથી હાથ ધોવાનું જે સિમ્પલ મેઝર છે એ જે પગલું આપણે લેશું તો ઘણા બધા ઇન્ફેક્શન્સ આવી રીતે વાયરલ ઇન્ફેક્શન્સને અટકાવી શકશું। એ વસ્તુ છે એ કે તમારું જે કોઈ એવી હિસ્ટ્રી હોય, ટ્રાવેલની હિસ્ટ્રી, તમે એવી કન્ટ્રીઝમાંથી ટ્રાવેલ કરીને આવ્યા છો, બહારથી ફરીને આવ્યા છો જ્યાં કોરોના વાયરસના કેસીસ જાણવામાં આવ્યા છે, તો એના પછી જે તમને લક્ષણો આવે તો તરત હેલ્થ કેર ઓફિશિયલ્સને, તમારા નજીકના ડોક્ટરને કે જે આપણા ગવર્મેન્ટ ઓફિશિયલ સાઇટ્સ છે ત્યાં જઈને જાણ કરો અને પોતાને ટેસ્ટ કરાવો। છેલ્લું મેસેજ એ રહેશે કે પેનિક કરવાની જરૂર નથી, બીવાની જરૂર નથી, બધા પેન્ડેમિક્સ, બધા એપિડેમિક્સ કંટ્રોલેબલ છે અને આપણે મળીને કામ કરશું સાથે તો એ કંટ્રોલમાં આવી જ જવાનું છે।